ભરૂચના બંબાકાના વિસ્તારમાં આવેલ ખ્રિસ્તી મિશનરી સંકુલમાંથી ચંદનના વૃક્ષની ચોરી થઈ હોવાની પોલીસ ફરિયાદ બી ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ છે. ભરૂચના બંબાકાના વિસ્તારમાંથી ચંદનના બે વૃક્ષો કાપી ચોરી ગયા હોવાની ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે. ભરૂચના બંબાકાના વિસ્તારમાં આવેલ ખ્રિસ્તી આધ્યાત્મિક જીવન કેન્દ્ર ખાતે ચંદન સહિત અન્ય વૃક્ષો વાવેલા છે, જેમાંથી ચંદનના બે વૃક્ષો કાપી તેનું કિંમતી લાકડું ચોરી ગયા હોવાની ફરિયાદ કેન્દ્રના સંચાલક નવીન સુલેમાન ખ્રિસ્તીએ ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકે નોંધાવી છે. તેઓએ 12 વાગ્યા સુધી કેન્દ્ર સંકુલમાં કાર્યક્રમ ચાલતો હતો તે બાદ આ ચંદનના વૃક્ષો ચોરી થયા હોવાનું જણાવ્યું હતું. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આ પૂર્વે પણ ચંદનના વૃક્ષોની ચોરી થઈ હતી, જે બાદ ટૂંકા ગાળામાં વધુ એક ચંદનના વૃક્ષની ચોરી થતા પોલીસ માટે ચંદન ચોર પડકારરૂપ બની રહ્યા હોવાનું લાગી રહ્યું છે. મારું નામ નવીન ખ્રિસ્તી છે અને હું આ ખ્રિસ્તી આધ્યાત્મિક જીવન કેન્દ્રનો ડાયરેક્ટર છું. ગઈકાલે રાત્રે અમારા કેન્દ્રમાં ચંદનના બે ઝાડ હતા, એ કોઈક આવીને કાપી ગયું છે. રાત્રે 12 વાગ્યા સુધી અમે તો જાગતા હતા અને અમારા અહીંયા આગળ કાર્યક્રમ પણ ચાલે છે. લગભગ 50-70 જેટલા માણસો અહીંયા આગળ રોકાયેલા છે. આટલું બધું હોવા છતાં પણ ખબર નહીં ક્યાંથી ને કેવી રીતે કાપી ગયા છે, પણ બે ઝાડ અમારા જે હતા એ કાપી ગયા છે. એના સંદર્ભમાં અમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ આપી છે અને પોલીસ સ્ટેશનમાંથી માણસો આવીને એની તપાસ કરી ગયા છે અને આગળની કાર્યવાહી એમણે શરૂ કરી છે.